નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે મગફળીની સરસ મજાની વાત કરવાની છે કે મગફળી જ્યારે આપણે એંસીથી સો દિવસની અંદર માંડવી આપણી થઈ હોય અને ત્યાર પછી આપણે જે માંડવીને ઉપાડવાનો અથવા તો આપણે માંડવી કાઢવાના મહિના પછીની વાર હોય તો એંશીથી સો દિવસની થઈ હોય ત્યારે આપણે શું શું માવજાત કરી શકીએ તે વિશે વાત કરીએ તો કે માવજાતની અંદર વાત કરીએ તો કે આપણે જે દોડવા ભરાવદાર થાય અથવા તો વજનદાર થાય અથવા તો તેલની ટકાવારી કઈ રીતના વધે તે સંપૂર્ણ માવજાત આપણે આજના વિડીયોની અંદર લેવાની છે અને વાત કરીએ તો કે જ્યારે આપણે મગફળી બજારની અંદર વેસવા જઈએ તો આપણે શું શું પેરામીટર હોય તો તેની અંદર આપણે વાત કરીએ તો કે ભરાવદાર દોડવા હોય અથવા તો વજનમાં વધારો હોય સારું ઉત્પાદન હોય અને તેલની ટકાવારી સારી હોય તો આપણને સારા એવા બજારની અંદર ભાવ મળતા હોય તો તેની અંદર આપણે શું શું ખાતર અથવા તો કઈ કઈ દવાનું આપણે પંપ દ્વારા સ્પ્રે કરી શકીએ અથવા તો કઈ ખાતરને આપણે કેટલી માત્રાની અંદર પંપ દ્વારા સ્પ્રે કરી શકીએ તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે વાત કરીએ તો કે જ્યારે આપણે દોઢવાનું વજન વધારવા માટે અથવા તો તેનો રંગ સારો એવો લેવા માટે અથવા તો જે તેલની ટકાવારી વધારવા માટે આપણે કયું કયું ખાતર નાખી શકીએ અથવા તો કયા કયા આપણે લિક્વિડ સ્વરૂપમાં આપણે ખાતર નાખી શકીએ તે વિશે વાત કરીએ તો કે જે સૌથી પહેલાં તો છે કેલ્શિયમ નાઇટ્રેટ જે આપણે પંપની અંદર વાત કરીએ તો કે એસી થી સો ગ્રામ લઈ અને ત્યાર પછી આપણે પંપ દ્વારા તેનો છંટકાવ કરી શકીએ છીએ અને જો આપણે ખાતર સ્વરૂપે જો તેને ઉડાડવું હોય તો પ્રતિ પ્રતિવિઘે ચારથી પાંચ કિલો લઈ અને ત્યાર પછી આપણે તેનો ખાતર ઉડાડી શકીએ છીએ અને જો ખેડૂત મિત્રો આપણી પાસે કેલ્શિયમ નાઇટ્રેટ ન હોય તો આપણે બોરોડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જે આપણે સોલ્યુ સ્વરૂપમાં આવે છે બોરોનને આપણે પ્રતિ પંપની અંદર વીસ ગ્રામ નાખીએ અને ત્યાર પછી તેનો છંટકાવ કરવાથી આપણા મગફળીની અંદર દોડવામાં સારું એવું વજન વધારે થાય છે અને ત્યારે ભરાવદાર થાય છે અને તેલની ટકાવારી પણ સારી એવી થાય છે અને ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જે આ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનને આપણે જે સોલિડ સ્વરૂપમાં અલગ અલગ નાખવાનું છે અને બીજી એક બજારની અંદર અવેલેબલ જે દવા છે જેની અંદર આપણે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન જે મિક્સમાં આવે છે જે લિક્વિડ સ્વરૂપમાં આવે છે તેની અંદર આપણે પંપની વાત કરીએ તો કે ચાલીસ એમએલ પ્રતિ પંપની અંદર નાખીએ અને ત્યાર પછી તેનો છંટકાવ કરવાથી આપણા જે મગફળીની અંદર જે આપણે દોડવામાં આપણે જે વજન વધારો થાય છે અથવા તો વરાવદા થાય છે અને તેલની ટકાવારી પણ સારી વધે છે અને ખાતરની બીજી વાત કરીએ તો જે ઝીરો ઝીરો પચાસ આવે છે જે પોટાશ જેની અંદર આપણે વજન વધારવા માટે ખૂબ જ સારું એવું આપણે કહી શકાય ખાતર તો આપણે જે પ્રતિ પંપની અંદર આપણે સો ગ્રામ નાખીએ અને ત્યાર પછી તેનો છંટકાવ કરવાથી આપણા કપાસ મગફળીની અંદર જે આપણે વજનમાં ખૂબ જ સારું એવો વધારો થાય છે અને ખેડૂત મિત્રો જ્યારે આપણે મગફળી કાઢવાના જે આપણે પંદરથી વીસ દિવસ પહેલાં જો આપણે જીબ્રેલિક એસિડનું આપણે સારું એવું સ્પ્રે કરવાથી આપણા જે મગફળીની અંદર સારું આપણને વજનમાં વધારો થાય છે અથવા તો જે તેલની ટકાવારી પણ સારી એવી વધે છે તો જીબરેલીક એસિડ જ્યારે આપણે મગફળી કાઢવાના વીસથી પંદર દિવસ પહેલાં આપણે છંટકાવ કરવામાં આવે તો તેલની ટકાવારી પણ સારી એવી વધે છે તો જેની અંદર આપણે વાત કરીએ તો કે એક ગ્રામ પ્રતિ પંપની અંદર લઈ અને ત્યાર પછી આપણે તેનો છંટકાવ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ